नमस्कार मित्रों, धोरण आठ विषय सामाजिक विज्ञान प्रकरण पांच प्राकृतिक प्रकोपों एम आजे आपणे ज्वाळामुखी विषे चर्चा करवानी छे। के ज्वाळामुखी एटले भू सपाटीना नबड़ा खड़क स्तरों में पड़ेली फाट के छिद्रनु नाम छे। के भू सपाटीनो जे नबड़ो खड़क स्तर छे ए खड़क स्तरोनी अंदर जे फाट के छिद्र होय छे ए ज्वाळामुखी। કે જેમાં થઈને કે જે છિદ્ર કે ફાટ છે તો જેમાં થઈને પેટાળનો ધગધગતો લાળચોળ મેગમા વિવિધ કદ અને આકારના ખડક રાખ વરાળ અને અન્ય વાયુઓ ભૂ સપાટી પર ધસી આવે છે। એટલે ભૂ સપાટીના નબળા ખડક સ્તરોમાં જે ફાટ કે છિદ્ર પડ્યું છે એ છિદ્ર કે ફાટમાં થઈને પેટાળાનો જે ધગધગતો લાળચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક રાખ વરાળ અન્ય વાયુઓ ભૂ સપાટી ઉપર ધસી આવે છે, એટલે પૃથ્વીના પેટાળમાંથી બહાર તરફ ધસી આવે છે। જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય ચાર કારણો છે કે જ્વાળામુખી કયા કારણે ફાટી શકે છે અને જ્વાળામુખી વિસ્ફોટન થવાનું કારણ શું, તો એના ચાર કારણો છે। એક છે પૃથ્વીના પેટાળનું તાપમાન, બીજું છે પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, ત્રીજો છે વાયુ અને વરાળનો ઉદ્ભવ, અને ચોથું છે મેઘમા એટલે કે લાવારસનું ભૂ સપાટી તરફનું વહન। એટલે પહેલાં મુદ્દાને આપણે સમજી લઈએ કે પૃથ્વીના પેટાળની અંદર તાપમાન જો વધી જાય અને અસમતુલા સર્જાય ત્યારે જ્વાળામુખી વિસ્ફોટન પામે છે, મેઘમાની ઉત્પત્તિ થાય તો પણ એ પૃથ્વીના પેટાળમાંથી બહાર તરફ ધસી આવે, વાયુ અને વરાળનો ઉદ્ભવ થાય અને મેઘમા એટલે કે લાવારસનું ભૂ સપાટી તરફનું વહન, કે એ પેટાળમાંથી ભૂ સપાટી તરફ એનું વહન થાય ત્યારે વિસ્ફોટ થઈ શકે છે। એટલે જ્વાળામુખી વિસ્ફોટના આ ચાર કારણો જોયા આપણે। મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાને ઉપર ધકેલે છે, એટલે મેઘમા એટલે લાવારસની નીચે જે વાયુ રહેલા છે એ મેઘમાને ઉપર તરફ ધકેલે છે, એટલે વાયુ જે દબાણ કરે એ દબાણના કારણે મેઘમાં ઉપર તરફ વહન થાય અથવા તો ઉપર તરફ ધકેલાય છે। ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડ કે ફાટો દ્વારા પ્રવેશા પાણીની વરાળ થાય છે, એટલે આપણે આગળ જોયું ખડક અને છિદ્ર જે તિરાડો પડી છે એ દ્વારા જે પાણી જે પૃથ્વીના પેટાળમાં ગયું છે એ પાણીની વરાળ થાય છે। આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, એટલે જે પાણીની વરાળ થઈ હવે દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળે તો એ વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે। આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ જોરથી ઉપર તરફ ખેંચી લાવે છે, એટલે ભૂ સપાટી ઉપર આવતા મેઘમાં રહેલા વાયુઓ દબાણમુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા વિવિધ કદ અને આકારના ખડક ટુકડા રાખ વગેરે આકાશમાં
ઉછળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. કે પૃથ્વીના સપાટી ઉપર જે મેઘમાં રહેલા વાયુ દબાણમુક્ત બને એટલે ભારે વિસ્ફોટ થાય, એટલે લાવા વિવિધ કદ અને આકારના ટુકડાઓ રાખ વગેરે આકાશમાં ઊંચે સુધી ઉછળે તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. પછી આ બધા જ્વાળામુખી પદાર્થો નીચે પડે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે. એને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. જે ઢગ રચાય શંકુ આકારનો એને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખીએ છીએ. જો વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાકું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળી પથરાય છે. એટલે વાયુ અને વરાળનું જે પ્રમાણ વધુ હોય આ બંનેનું અને પૃથ્વી સપાટી પર એટલે કે ભૂસપાટી પર સાંકું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ જો વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળે છે. એટલે તે સમયે જ્વાળામુખી ફાટી નીકળતો નથી, નીકળી પણ લાવા રસ ધીરે ધીરે પૃથ્વી પર ભૂસપાટી પર પથરાય છે. હવે આગળ આપણે જોઈશું પાન નંબર 24 ઉપરના છે કે જ્વાળામુખીના 3 પ્રકાર હોય છે. એક સક્રિય જ્વાળામુખી, 2 સુષુપ્ત જ્વાળામુખી, 3 છે મૃત જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખી એટલે કે પોતે પૃથ્વીના પેટાળની અંદર સક્રિય રીતે કાર્ય કરે છે, એ ગમે ત્યારે ગમે ત્યારે અવસ્થામાં ફાટી નીકળે છે. હવે સક્રિય જ્વાળામુખી કયા પ્રદેશોમાં આવે છે? તેઓ ઓટના જ્વાળામુખી, ઇટાલી. સુષુપ્ત જ્વાળામુખી કે પોતે સુષુપ્ત અંપડ્યા છે ખરા, પરંતુ એ સુષુપ્ત અવસ્થામાં છે. આ જ્વાળામુખી આવેલા છે તો ફુજિયામાં જ્વાળામુખી, જાપાનમાં. મૃત જ્વાળામુખી કે છે પરંતુ એ ક્યારે સક્રિય કે સુષુપ્ત થઈ શકવાનો નથી, ક્યારે સક્રિય નથી, એ મૃત અવસ્થામાં પડેલો જ્વાળામુખી છે એ માઉન્ટ પોટવા જ્વાળામુખી મ્યાનમારમાં છે ખરો, પણ કેવો છે મૃત અવસ્થામાં. વિશ્વમાં ગણી જઈએ વિવિધ જ્વાળામુખી આવેલા છે. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે. એટલે જ્વાળામુખીનો જે પ્રદેશ છે, જગ્યાનું વિસ્ફોટન થાય એ પ્રદેશના સ્થાનિક વિસ્તારોમાં ભયંકર વિનાશ સર્જાય છે, તારાજી સર્જાઈ જાય છે. જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે અને જ્વાળામુખીના ફાયદા આવી છે તો એના કયા કયા ફાયદા જોઈએ આપણે. લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. કે જ્વાળામુખી જે વિસ્ફોટન થયું પછી જે મેઘમાં રાવાસ જે પથરાયો છે એ લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. કે આવી જમીનોમાં સારા એવા પાકોની ઉપજ મળી શકે છે. લાવા જમીનમાં કપાસની સારી એવી ખેતી થઈ શકે છે, ઉત્પાદન સારું મળે. જાવા અને સુમાત્રાની લાવામાંથી
બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય છે. એટલે આપણા દક્ષિણમાં જે છે જાવાની સુમાત્રાની જે જમીનો છે એ લાવાની બનેલી છે, તો ત્યાં જમીનો ફળદ્રુપતા સારી હોવાથી સારી એવી ખેતી પણ થાય છે અને સારો એવો પાકનો ઉપજ ઉતરે છે. જ્વાળામુખીના ઢોળાવ ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મફલક પાક મેળવે છે. કે જ્વાળામુખીના જે ઢોળાવો સજાયા છે એ ઢોળાવ ઉપરની જે પોટાશયુક્ત માટીમાં ખેતી કરીને ખેડૂતો સારામાં સારો મફલક પાક મેળવી શકે છે. એટલે જ્વાળામુખી જે જગ્યાએ એનો લાવારસ પથરાયો છે એ જમીનો ખૂબ જ ફળદ્રુપ હોય છે, અને એમાં જ્યારે ખેતી કરવામાં આવે ત્યારે સારામાં સારી ખેતી થાય, મફલક પાક ઉત્પાદન કરીને ખેડૂતો પોતાનું સારી ઉપજ મેળવી આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત કરી શકતો હોય છે. એટલે જમીનના ફાયદા પણ જ્વાળામુખીના કારણે ઘણા થતા હોય છે. જ્વાળામુખી વિસ્તારમાં ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. કે જ્યારે જ્વાળામુખીના વિસ્તારની અંદર ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોય છે એટલે ચામડીના જે દર્દીઓ હોય એના માટે તે આશીર્વાદરૂપ બને છે. એટલે આપણે અહીંયા ગરમ પાણીના ઝરા આપણા જે વિસ્તારથી નજીક છે લસુંદરામાં જે ગરમ અને ઠંડા પાણીના કુંડ છે કે જ્વાળામુખી વિસ્તારે ગરમ અને ઠંડા પાણીના ઝરા એ ચામડીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બને છે. એટલે આપણો નજીકનો જ વિસ્તાર ગણાય લસુંદરા ખેડા જિલ્લાનું એ ગામ અને એ જ્વાળાલાયક સ્થળ પણ છે. આજે બીજા અહીંયા પંચમહાલ જિલ્લાની અંદર જે કુંડ આવેલા છે ઝરા એ પણ આશીર્વાદરૂપ છે. જ્વાળામુખીના કારણે પારો એન્ટીમની સિસુ જસત સ્ટંગસન કલાઈ વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી ઊંડાઈએ પ્રાપ્ત થાય છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા બને છે. એટલે જ્વાળામુખીના વિસ્તારને કારણે આપણને પારો એન્ટીમની સિસુ જસત સ્ટંગસન કલાઈ વગેરે ધાતુમય ખનિજો મળે છે, અને આ જે ખનિજો છે ભૂસપાટીથી થોડી ઊંડાઈએ પ્રાપ્ત થાય છે. જ્વાળામુખી નરીમાં જે ઠરે છે જેનો લાવારસ ઠરતા કાર્બન ઉપર દબાણ કરતા સમય જતાં તેમાંથી હીરા બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખદાર્થ પદાર્થોમાંના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. કે જ્વાળામુખી જે વિસ્ફોટન થયો ત્યારે એમાંથી ફેંકાતા જે વિખંડિત જે ખડક પદાર્થો છે જે કે નાના નાના પથ્થરો એને લાપીલી તરીકે ઓળખાય છે.
આલાપી લઈને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. એ લાપીલાને જે પથ્થરો મળ્યા એનો સરસ મજાનો ઘાટ ઘડીએ અને એનો ઉપયોગ કરવામાં આવે તો આપણા માટે ખાસ ઉપયોગી પુરવાર થાય છે. એટલે જ્વાળામુખીનો જે પ્રદેશ છે એ ખૂબ જ ફળદ્રુપ આપણે માની શકાય છે. જ્વાળામુખીના વિસ્તારોમાંથી જે ખનિજો મળે એ પણ ઉપયોગી હોય છે. એટલે જ્વાળામુખીના ફાયદાની અંદર આ આવી શકે કે એમાંથી જુદા જુદા ખનિજો પ્રાપ્ત થાય, એમાં હીરા પ્રાપ્ત થાય, નાના નાના પથ્થરો જેને ઘાટા પીને ઉપયોગ કરી શકીએ એવા સરસ મજાના પથ્થરો પણ મળી આવે છે. એટલે જ્વાળામુખી તે સ્થાનિક વિસ્તારો એટલે નુકસાન થાય પણ લાંબા સમય દ્વારા અથવા લાંબા સમય બાદ ભવિષ્યની પેઢી માટે એ પ્રદેશો ખૂબ જ લાભ કરતા હોય છે. અને એ પ્રદેશો નો જે વિકાસ છે એ ખેતીની દૃષ્ટિએ, ખનીજોની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી પુરવાર થતો જોવા મળે છે. એટલે આ પ્રમાણે જ્વાળામુખીનો જે કેવી રીતે વિસ્ફોટન થયું અને એમાંથી જે ખડકોને લાવા જેવું વિસ્ફોટન દ્વારા પામે તો જ્વાળામુખીના પર્વત પણ રચાય છે. વિશ્વમાં જ્વાળામુખી કયા પ્રકારે ક્યાં ક્યાં આવેલા છે એ પણ જોયું. ત્યારબાદ જ્વાળામુખી વિસ્ફોટનના કારણો કે કયા કયા કારણે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે એટલે વિશ્વની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના જ્વાળામુખી હોય છે. એટલે પૃથ્વીના પેટાળીની અંદર જ્યારે વાયુઓનું દબાણ વધી જાય અને મેઘમાં જ્યારે દબાણ વધે વાયુનું તે સમયે જ્વાળામુખી ફાટી નીકળતી હોય છે. હવે આપણે બીજા એક મુદ્દાની ચર્ચા કરી લઈએ, સુનામી. કે સુનામી સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી ઉપર ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને સુનામી કહે છે. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે કે સમુદ્રના તળિયે આવેલા જે જ્વાળામુખી છે એ ફાટવાથી કે સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ વિનાશક મોજા જે ઉત્પન્ન થયા આ મોજાને સુનામી કહે છે.
ભૂકંપ અને જ્વાળામુખી ફાટતા જે મોજા ઉત્પન્ન થયા એટલે વિનાશક હોય, એટલે એની ઊંચાઈ પણ હોય ને અસાધારણ લંબાઈના હોય છે, એટલે ખૂબ જ ઊંચા ઊંચા ઉછળે અને અસાધારણ લંબાઈ કે એની કોઈ લંબાઈ નક્કી જ ના હોય. એટલે આપણે જોઈએ તો એની લંબાઈ આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે, અસાધારણ લંબાઈ ના હોય, એટલે કે 700 થી 1600 કિલોમીટર જેટલી લંબાઈ હોય છે. એટલે દરિયા કિનારેથી લગભગ 700 થી 1600 કિલોમીટર સુધીના વિસ્તારમાં આ જ્વાળામુખીના સુનામીના મોજાઓ ત્યાં સુધી પહોંચી શકે છે. આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. એટલે આ મોજાની ખૂબ ઝડપ અને લાંબુ અંતર હોય છે, ખૂબ જ ઝડપથી કાપે છે. આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા ઉપર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે. જેમ કે 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યું હતું કે જે જાપાનની અંદર 2011માં જે સુનામી આવી હતી તો એના કારણે ઘણી બધી મોટી હોનારત સર્જાઈ હતી અને એના કારણે ઘણા બધા વિસ્તારોમાં હોનારતો સર્જાઈ હતી. આપણા દક્ષિણ ભારતમાં પણ સુનામી જે આવી હતી તે સમયે પણ આપણા વિસ્તારની અંદર પણ કેટલાક એવા વિભાગોમાં હોનારત સર્જાઈ હતી. એટલે આપણા પાઠ્યપુસ્તકની અંદર 2011ની વાત છે, પણ ઈસવીસન એટલે 2004ની અંદર આપણા દક્ષિણ ભારત, તમિલનાડુ, કર્ણાટક, અંદમાન નિકોબાર ટાપુ ઉપર જ્યારે સુનામી આવી, એમાં ઇન્ડોનેશિયા, જાપાન, સુમાત્રા, જાવા આ બધા પ્રદેશોની અંદર સુનામીની અસર થઈ હતી. તો 2004માં જે સુનામી આવી તો આપણે અંદમાન નિકોબાર ટાપુના કેટલાક એવા ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા અને એ સમયે આપણો જે દક્ષિણતમનો છેડો ઇન્દિરા પોઈન્ટ એ 2004ની સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો. એટલે આપણે અહીંયા જાપાનની વાત કરી પણ 2004ની અંદર આપણે ભારતે પણ આવી એક સુનામી હોનારતમાં આપણે સામનો કર્યો છે, એટલે આપણી જાણ સારું આ બાબતની અહીંયા નોંધ લીધી છે. આગળ જોઈએ કે વંટોળ કે ઝંઝાવતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. એટલે ઘણી વાર કે વંટોળ આવી જાય કે ઝંઝાવત આવી જાય તો એના કારણે પણ મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય. તોફાન સમી ગયા પછી એનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ મોજાના મોજા બને છે. સમુદ્રમાં તેઓ ઉછાળારૂપ હોય છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર 1000 કિલોમીટર સુધી ફેલાય છે. એટલે જે કંઈ વાવાઝોડું કે ઝંઝાવાત જે ફૂંકાતો હોય એનું ઉદ્ભવ સ્થાન હંમેશા દરિયો હોય છે અને દરિયા કિનારામાં વિસ્તારની અંદર શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય અને જે તોફાનો સમી ગયા પછી એનો આકાર બદલાય છે. ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે. સમુદ્રમાં તેઓ ઉછાળારૂપ હોય અને ઉદ્ભવ સ્થાનથી જેનું ઉદ્ભવ સ્થાન છે દરિયાની અંદર ત્યાંથી લઈને 1000 કિલોમીટર સુધી ફેલાય છે.
આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. એટલે કિનારાનો જે પ્રદેશ છે એ ભારે નુકસાને ભારે તારાજી સર્જે છે અને ઘણું બધું નુકસાન તારાજી જાનહાનિનું નુકસાન પણ થતું જોઈએ છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવાય છે. આ મોજા જે આવ્યા એ મોજાને આપણે પ્રલયકારી મોજા પણ કહેવાય, કારણ કે જે મોજાઓ સમુદ્રના કિનારે પહોંચ્યા છે એટલે સમુદ્રના કિનારાની અંદર તો વિનાશ સર્જે જ છે, જાન માન માલની પૂરેપૂરી નુકસાન થાય છે. એટલે પ્રલયકારી મોજા એટલે બધો પ્રલય થઈ જાય. એટલે જે કંઈ કિનાર પ્રદેશના જે પ્રદેશો છે ત્યાં આગળ ભારે માનવ પશુ પંખીની ભારે તારાજીની ખુવારી થતી જોવા મળે છે, ત્યાં વિનાશ સર્જાય, પ્રલય થઈ જાય, આવી તોફાનો જિંદાવતને કારણે બનેલી ઘટનાઓ છે. કોઈ વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે, તેનાથી પણ પ્રલયકારી મોટા મોજા ઉત્પન્ન થાય છે. કોઈ જગ્યાએ સમુદ્ર કિનારો છે, સમુદ્ર કિનારેથી કંઈક ઊંચી જગ્યા પર કોઈક મોટો ખડક હોય અથવા તો હિમશિલા હોય તો એ હિમશિલા ક્યારેક એકાએક સમુદ્રમાં તૂટી પડે. સમુદ્ર તૂટી પડવાથી વજનદાર ને અચાનક પડવાથી સમુદ્રના પાણીની અંદર પણ પ્રલયકારી મોટા મોજા ઉત્પન્ન થાય અને કિનારા પ્રદેશોની અંદર પણ તારાજી સર્જી શકે છે. એટલે આ પ્રમાણે સુનામીની પણ ભયાનક એવી અસરો થયેલી છે. એટલે આજે પાઠમો જે પાઠ છે આપણો પ્રાકૃતિક પ્રકોપ, આ બધા પ્રકોપનો અનુભવ થયેલો છે. એ ભૂકંપ આવી ગયો હોય કે સુનામી કે જ્વાળામુખી હોય, પૂર હોય, વાવાઝોડું હોય કે દાવાનું ભૂસ્ખલન, આ બધી જે પ્રવૃત્તિઓ ચાલુ રહેલી છે અને એનું અનુભવેલી છે એમ કહીએ તો પણ ખોટું નથી, ઘણી બધી અનુભૂતિ થયેલી છે. અને આજે કંઈ બન્યું છે ટૂંકા જ ગાળાની અંદર બધી હોનારો તો વારાફરતી આવેલી છે. હાલમાં જે આપણે સામનો કરીએ એ કુંડળથી એક હોનારત જ છે. એટલે જે ભવિષ્યની અંદર ફરીથી પાટામાં જે પકડમાં સુધારો થાય તો આના વિશે પણ આપણે ભણવું પડે, રોગ વિશે પણ, કે જે તે પરિસ્થિતિ બની એનો વ્યક્તિએ કેવો સામનો કર્યો અને કેવી રીતે ઉદ્ભવે છે એ બધી માહિતી આપણને અભ્યાસ દ્વારા મળી શકે છે. તો આપણે આજે આ બે મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરી છે, એની PDF તમને આપવામાં આવે એ મુજબ તૈયાર કરશું અને એમાં જે કંઈ 2-3 પ્રશ્નો આવે એ ગૃહકાર્યમાં તમને આપવામાં આવશે. આજે આપણે આટલે સુધી રાખીશું. ફરીના તાસની અંદર બીજા 2 મુદ્દા આપણે લઈશું, પૂર દુષ્કાળ કે અનાવૃષ્ટિ એની ચર્ચા કરીશું. અત્યારે આટલું. અસ્તુ.